બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યો છે અને આવા કપરા સમયમાં પણ ભાભર તાલુકાના એક શિક્ષિકા લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ગામે ગામ ફરી રહ્યા છે. જો કે આવા કપરા સમયમાં શિક્ષિકાની અનોખી પહેલથી લોકો તેમના કામને બિરદાવી રહ્યા છે. મહાન અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે શિક્ષક અભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હે. આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કર્યું છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાના શિક્ષિકા આચાર્ય રમીલાબેન ડી મકવાણાએ. જી હા, તેઓ બાળકોના ઘડતરની સાથે કોરોનાની આ વૈશ્વિક મહામારીના કપરા સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા ઉનાળાના ધમધોકતા તાપમાં ભાભર તાલુકાના ગામડાઓ ખૂંદીને લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે. અત્યારે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લોકો કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે આ વાયરસના સંક્રમણને રોકવા માટે લોક જાગૃતિ અતિ આવશ્યક છે. આપણી શિક્ષણ જગતની પરંપરા રહી છે કે શિક્ષક હંમેશા ગામ અને સમાજને માર્ગદર્શન આપતા રહ્યા છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના વતની અને બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણની સુવાસ ફેલાવી રહેલા આચાર્ય રમીલાબેન ડી મકવાણાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અભિયાનને સફળ બનાવવા મારું ગામ કોરોના મુક્ત ગામ બને, મારો તાલુકો કોરોના મુક્ત તાલુકો બને, તેવી જ રીતે જિલ્લો, રાજ્ય અને આ રાષ્ટ્ર કોરોના મુક્ત બને તે માટે તેમણે અભિયાન આદર્યું છે. આમ તો હાલ પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન છે, પરંતુ ગામ અને દેશ માટે કોરોનાના કપરા સમયમાં કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતા રમીલાબેન વેકેશનમાં માદરે વતન જવાના બદલે પોતાની કર્મભૂમિ સ્થળે રહીને એક સમાજસેવી શિક્ષિકા તરીકે સમાજ સેવાની સાધના કરી રહ્યા છે. પોતાના સ્વખર્ચમાંથી ઇકો ગાડીમાં મોબાઈલ વાન તૈયાર કરાવ્યું છે જેમાં કોરોના પ્રત્યે લોક જાગૃતિ દર્શાવતા સ્લોગન લખેલા બેનરો લગાવી તેમજ માઇક બાંધીને લોકોમાં જાગૃતિ લાવવા ભાભર તાલુકાના 53 જેટલા ગામોને પ્રવાસ કરી ગામના સરપંચો અને આગેવાનોને મળી કોરોનાની આ મહામારીથી બચવા આયુર્વેદિક ઉકાળો પીવો તેમજ ગામમાં રસીકરણ કરાવો, તમે સલામત તો દેશ સલામત જેવા સૂત્રો સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. લોકો કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે એ વાત તેમણે સમજાવી છે. અફવાઓથી દૂર રહો અને સરકાર દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમણે ગ્રામવાસીઓને પોતાના પ્રવાસ દરમિયાન ભાવભરી અપીલ પણ કરી છે. લાડુલા પ્રાથમિક શાળાના આચાર્ય રમીલાબેન ડી મકવાણા લવાઝમ વગરના મુખપત્ર બાલ તરંગ ઈ મેગેઝિનના તંત્રી પણ છે. આ કામગીરી એક કોરોનાના યોદ્ધા તરીકે વિરાંગનાની જેમ રમીલાબેન ડી મકવાણા કરી રહ્યા છે, જેની ભાભર પંથકના લોકો નોંધ લઈ તેમને અભિનંદન પાઠવી તેમની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. આજે કોરોના મહામારીમાંથી બચવા માટે મારું ગામ કોરોના મુક્ત ગામ એ અભિયાન અંતર્ગત મને એવો વિચાર આવ્યો કે અત્યારે લોકોમાં કોરોના વિશેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. ઉનાળુ વેકેશન હોવા છતાં પણ હું મારા વતનમાં ગઈ નથી અને મારી કર્મભૂમિ પ્રત્યેની મારી ફરજ બજાવવા માટે હું આજે ભાભર તાલુકાના 53 ગામોનો પ્રવાસ કરી અને ગામડે ગામડા ખૂંદી અને સરપંચશ્રી તેમજ તલાટીશ્રી અને ગામના આગેવાનો સાથે ચર્ચા કરી અને લોકોમાં કોરોના જાગૃતિ તેમજ રસીકરણ અવશ્ય કરાવે તે અંગેની જાગૃતિ લોકોમાં શેરીએ શેરીએ જઈ અને ફેલાવી છે અને ડરવાની કે અફવાઓમાં આવવાની કોઈએ જરૂર નથી એ અંગેની તમામ વાતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવાની પણ લોકોમાં એક વાત મૂકી છે. તેમજ આવી કાળઝાળ ગરમીની અંદર આટલા બધા ગામોનો પ્રવાસ કરી અને મેં મારા રાષ્ટ્ર પ્રત્યેની એક ફરજ અદા કરવા માટેનો એક પ્રયાસ કરેલો છે. જય હિંદ. આજરોજ મીઠા ગ્રામ પંચાયતે સરપંચશ્રી અને તાલુકા કક્ષાએથી વાડુલા પ્રાથમિક શાળાના આચાર્યબેન રમીલાબેન મકવાણા અત્રે આવેલા હતા. એમની પોતાની કોરોના મુક્તિ અભિયાન માટેની પોતે બનાવેલી જાતે બનાવેલી વાન લઈ અને ઘરે ઘરે ગામડે ગામડે જઈ અને કોરોના નાબૂદ કરવા માટેના
જે પ્રાથમિક પગલાઓ છે એ વિશેની લોકોને જાગૃતિ લાવવા માટેના જે બહેનના પ્રયત્નો છે બહુ સરસ કામ કરી રહ્યા છે અને લોકોને જાગૃતિ લાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો અમે પણ અમારી તરફથી હાથ ધરી રહ્યા છીએ।